ના છે ને, કાર્બન
चार हाइड्रोजन साथे जे प्रकारे एकल बंध बनावे छे तेरो बंधारणीय सूत्र के वच्चे वच्चे कार्बन अने तेने चार अलग अलग जग्याए कार्बन नी साथे हाइड्रोजन दर्शावे छे। नंबर बे हवे आवे छे इथेन, तो तेमा कार्बन परमाणु नी संख्या बे छे, कार्बन बे छे। तो हवे कार्बन बे होवाथी हाइड्रोजन नी जे संख्या छे छ थई जशे, एक कार्बन वधे तो आल्केन मां तेनी सामे बे हाइड्रोजन नो वधारो थाय छे, तो तेनुं सूत्र छे C2H6। एमां बे कार्बन होवाथी दरेक कार्बन हाइड्रोजन नी साथे तो जोड़ाय छे, पण पहेलो कार्बन बीजा कार्बन नी साथे पण जोड़ाय छे, जेथी कार्बन कार्बन वच्चे ने कार्बन हाइड्रोजन वच्चे एकल बंध ने बंधारणीय सूत्र द्वारा बोर्ड ऊपर आपदाव दर्शाले छे, यानी कि दर्शाले छे CC અને CH, તો ટોટલ બે કાર્બન અને એની છેડા પર ટોટલ 6 હાઇડ્રોજન બતાવ્યા છે। માની લો કે આપણે કાર્બન પરમાણુની સંખ્યા હવે 3 કરીએ, તો કાર્બન પરમાણુની 3 સંખ્યા હોય ત્યારે તેનું સરળ જે સ્વરૂપ છે ટોપેન કહેવાય। આલ્કેન શ્રેણીમાં પ્રોપેન ની વાત કરીએ, તેનું સૂત્ર છે C3H8, એટલે કે ટોટલ 3 કાર્બન એન્ડ 8 હાઇડ્રોજન। તો હવે એ આ રીતે ગોઠવાશે, જે તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો, આવા 3 કાર્બન અને ટોટલ 8 હાઇડ્રોજન, જેમાં કાર્બન કાર્બન ની સાથે અને કાર્બન હાઇડ્રોજન ની સાથે જોડાય, એનું બંધારણીય સૂત્ર આ રીતે આવશે। તો જેમાં 3 કાર્બન બતાવેલા છે અને દરેક કાર્બન ના છેડા પર બે, જે બે છેડા છે તેમાં 3-3, બીજા છેડા પર બીજા 3-3, અને વચ્ચો વચ્ચે કાર્બન છે તેની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે, એટલે કે ટોટલ 8 હાઇડ્રોજન છે। માની લો કે બ્યુટેન હોય, તો બ્યુટેન માં કાર્બન પરમાણુ સંખ્યા 4 છે અને તેનું જે રાસાયણિક સૂત્ર છે એ C4H10, એટલે કે પ્રોપેન ની સરખામણીમાં એક કાર્બન વધ્યો, હાઇડ્રોજન ની સંખ્યા 8 થી વધી 10 થઈ, અને તે તમામ જે છે કાર્બન એ આ રીતે લાઈનમાં 1, 2, 3 અને 4, અને છેડાના જે બે કાર્બન છે તે દરેકની સાથે ટોટલ 3 હાઇડ્રોજન, અને કાર્બન કાર્બનની સાથે એકલ બંધ, કાર્બન હાઇડ્રોજનની સાથે એકલ બંધ બનાવી અને સહસંયોજક સંતૃપ્ત આલ્કેન શ્રેણીનું બંધારણીય સૂત્ર દર્શાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ ઉપર જગ્યા નથી એટલે પેન્ટેન વિશે મારે જો તમને સમજાવવું હોય તો હું પેન્ટેન ને આ રીતે બતાવીશ, તો નંબર 5 જે છે એ આ કાર્બન ની સંખ્યા 5, કાર્બન 5 હોય તો તેને આપણે પેન્ટેન કહીશું, બરાબર, અને તેનું સૂત્ર છે C5H અને ટ્રાઈ C5H12, C5H12 કેવી રીતે બતાવીશું કે 1, 2, 3, 4 અને આ 5, અને દરેકના છેડા પર આ રીતે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે અને છેડા બધા એના પર સાઈડમાં આ રીતે H H H H H H આ રીતે બતાવીશું। તો અહીંયા પેન્ટેન C5H12, તો તેમાં ટોટલ 5 કાર્બન અને 12 હાઇડ્રોજન છે, તો એનું જે બંધારણીય સૂત્ર અભી આપણે અહીંયા લખી શક્યા, તે જ રીતે હેક્ઝેન બતાવેલ છે હેક્ઝેન ટેક્સ્ટબુકમાં, તો એ હેક્ઝેન જે છે એ હેક્ઝેનમાં કાર્બનની સંખ્યા 6 છે, બરાબર, હેક્ઝેન એને લખીશું આ રીતે હેક્ઝેન, અને તેનું સૂત્ર દેખીતી રીતે હવે 5 ની બદલે 6 CH14, તો હવે એને દર્શાવવું હોય તો કુલ 6 કાર્બન મારે આ રીતે લાઈન સર ગોઠવવા પડશે, દર્શાવવા પડશે 1, 2, 3, 4 અને 5 અને આ છઠ્ઠા નંબરનો, અને દરેકમાં આ રીતે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે, અને અહીંયા સાઈડમાં H ઉપર નીચે H 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
સાંજે ટોટલ 14 હાઇડ્રોજન અહીંયા આપણને જોવા મળે છે. તો આ એક્ઝેમ્પલ છે. તો નંબર 1 મિથેન CH4, નંબર 2 ઇથેન CH2H3, નંબર 3 પ્રોપેન C3H8, નંબર 4 બ્યુટેન C4H10, નંબર 5 પેન્ટેન C5H12 યાર એ દર્શાવેલું છે. અને નંબર 6 હોય તો એક્ઝેમ્પલ C6H14 અને એને આપણે આ રીતે દર્શાવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ભાગ 3 માં આપણે કાર્બનના અદ્વિતીય સ્વભાવ, શા માટે આવું વધારે મોટી સંખ્યામાં કાર્બનિક અણુઓ જોવા મળે છે તેના કારણોની વાત કરી, અને કાર્બન પરમાણુઓની સંખ્યા 1 થી લઈ અને 6 સુધી હોય તો આલ્કેન શ્રેણીના 6 જે રાસાયણિક સંયોજનો છે તેમના નામ, એમાં કાર્બનની સંખ્યા, હાઇડ્રોજનની સંખ્યા અને તેના બંધારણીય સૂત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરેલ છે. હવે પછી ભાગ 4 માં એનાથી આગળ આપણે જઈશું. થેન્ક યુ વેરી મચ.